નમસ્કાર, મારું નામ પટેલ સ્મિત કુમાર પરસોતમભાઈ છે. આજે આપણે આઈસીટીમાં કોપીરાઇટ વિશેની માહિતી મેળવીશું. સૌથી પહેલાં આપણે કોપીરાઇટની વ્યાખ્યા વિશે માહિતી મેળવીશું. કોપીરાઇટ એટલે કોઈ પણ પુસ્તક, કૃતિ, સાહિત્ય, સંગીત, નાટક, આવાજ, સોફ્ટવેર, સ્ક્રિપ્ટ, કલાત્મક અને રચનાત્મક કાર્યો નું ઉત્પાદનના અધિકારો કે પ્રકાશિત કરવા માટે તેનું ચોક્કસ વર્ષો સુધી આપવામાં આવેલ કાયદાકીય સંરક્ષણ અને વિશિષ્ટ અધિકારો. એટલે કે કોપીરાઇટમાં સાહિત્ય કે નાટક હોય જે પ્રકાશક દ્વારા કૃતિનું કરવામાં આવેલું હોય તેને આપણે કોપીરાઇટના નિયમ થકી તેનું સંરક્ષણ કરી શકીએ છીએ. ભારતમાં કોપીરાઇટનો કાયદો 1957માં લાગુ થયો હતો. આ કાયદામાં વર્ષ 2012માં સુધારો કરી ટેકનોલોજી આધારિત બાબતો સમાવેશ કરવામાં આવી હતી. એટલે કે 2012 પહેલાં કોપીરાઇટનો કાયદો માત્ર જે પ્રકાશક દ્વારા નાટક અને જે પુસ્તકો લખવામાં આવતા હતા તેના ઉપર જ હતો. ત્યારબાદ 2012માં તે ટેકનોલોજીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો, જેનાથી જે યુટ્યુબ જેવી પ્લેટફોર્મ હોય તેના ઉપર જે વિડીયોઝ, મ્યુઝિક એ પ્રકારના જે અપલોડ થતા હોય તેના પણ સંરક્ષણ મેળવી શકે છે પ્રકાશક. કોપીરાઇટે મૂળ લેખકને પ્રકાશક કરનાર સંસ્થા પોતાના કાર્યના ચોરી થઈ જવા સામે રક્ષણ આપે છે. એટલે કે કોપીરાઇટની મદદથી જો આપણો જે કૃતિ હોય તેનું સંરક્ષણ આપણે મેળવી શકીએ છીએ. એટલે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા તેનું ચોરી ના થઈ શકે. જો કોઈ વ્યક્તિ આવા કોપીરાઇટ સ્ત્રોતનો ગેરકાયદેસર ઉપયોગ કરી અને કોપીરાઇટ ધારક કાયદાકીય પગલાં લે તો તેના ઉપયોગકર્તાની સજા કે દંડ થઈ શકે છે. એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા જો કોપીરાઇટનો આપણે લીધેલું હોય કોઈ વિડીયોઝ કે આપણી કૃતિ ઉપર, અથવા કોઈ પ્રકાશકે કોપીરાઇટનું રક્ષણ લીધેલું હોય તો તેના થકી જો કોઈ વ્યક્તિ એનો ગેરકાયદેસર ઉપયોગ કરે તો તેના ઉપર દંડ થઈ શકે છે અને તેને સજા પણ થઈ શકે છે. વિવિધ દેશોમાં કોપીરાઇટના કાયદાઓ છે અને આ કાયદાઓ ડિજિટલ સ્ત્રોતને ઇન્ટરનેટ પર લાગુ પડે છે. આપણે જોઈએ કે વિવિધ દેશોમાં પણ આ કોપીરાઇટનો કાયદો લાગુ પડે છે. જે ઇન્ટરનેટ ઉપર જે વિડીયોઝ અપલોડ થતા હોય, એ પછી કોઈ નાટક હોય કે પછી કોઈ પણ પ્રકારના મ્યુઝિક હોય કે પછી વાર્તા, એ પ્રકારના જે હોય એની ઉપર કોપીરાઇટનો કાયદો લાગુ પડે છે. જેનાથી પ્રકાશકને પૂરેપૂરું રક્ષણ મળે છે તેના વિડીયોઝને અને પોતાની કૃતિ માટે. ભારતમાં કાયદાઓ ખાસ કરીને ડિજિટલ સ્ત્રોતને લાગુ પડતા વિશેષ અભાનતા ઓછી છે. એટલે કે આ ભારતમાં આ પ્રકારનો કાયદો પણ લાગુ પડે છે જેના થકી પ્રકાશકને પૂરેપૂરું રક્ષણ મળી શકે છે. હવે આપણે કોપીરાઇટના ફાયદા વિશે જાણીશું. લેખક પોતાનું કાર્ય વેચાણ અને વિસ્તરણ કરી શકે છે. લેખક કોપીરાઇટની મદદથી પોતાનું જે કૃતિ હોય કે ગમે તે કંઈ પણ લેખ ગમે તે હોય તેનું વેચાણ કરી શકે છે. કાયદા પ્રમાણે તેનું વેચાણ કરી શકે છે. કાયદાકીય વળતર મેળવવાનો હક મળે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા જો તેની ચોરી થઈ જાય તો તેની સામે કેસ કરીને તેનું વળતર પણ મેળવી શકે છે. કોપીરાઇટ એ પ્રકાશિત અને અપ્રકાશિત બંને પ્રકારના સાહિત્યને લાગુ પડે છે. જો કોપીરાઇટના નિયમો પ્રકાશિત અને અપ્રકાશિત બંને પ્રકારના સાહિત્યને લાગુ પડી શકે છે, જે ખરેખર તો ગેરકાયદેસર છે. ઇન્ટરનેટ પરની વેબસાઇટ પોતાના હોમ પેજ પર મોટાભાગે સાવ નીચેના ભાગે કોપીરાઇટ વિશેની નોંધ કે લિંક મૂકતી હોય છે, જેને વાંચવાની કોઈ તસ્દી લેતું નથી. આપણે જોઈએ છીએ કે કોઈ પણ આપણે પુસ્તક ખરીદીએ તો આપણે સૌથી પહેલાં તેના ફ્રન્ટ પેજથી ડાયરેક્ટ વાંચવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ, પણ આપણે નીચેના ભાગે જોઈએ તો જે પ્રકાશકે જે પુસ્તકનું પ્રકાશન કર્યું હોય તો તેણે નીચે તેના નિયમો પણ આપેલા હોય છે જે કોપીરાઇટ વિશેના હોય છે, કે તમે કોઈ પણ પ્રકારનું આનું કોપી કરી શકો એમ નથી, એ પ્રકારનું આપેલું હોય છે જે કોઈ વ્યક્તિ જોતું નથી. આવા કોપીરાઇટ સંબંધિત માટે શું કાળજી લેવી જોઈએ તે આપણે આગળ માહિતી મેળવીશું. ઇન્ટરનેટ પરના કોઈપણ સ્ત્રોત કોપી કે ડાઉનલોડ કરતા પૂર્વે તેના કોપીરાઇટ વિશે શોધી વાંચી લેવા. એટલે કે આપણે ઇન્ટરનેટ ઉપર કોઈપણ પ્રકારનો વિડીયોઝ જોતા હોય કે પછી મ્યુઝિક હોય કે કોઈપણ પ્રકારનું પ્રકાશન હોય તો તેના ઉપયોગ માટે સૌથી પહેલાં આપણે તેના શું રૂલ્સ
તેના શું નિયમો છે તે સૌથી પહેલાં આપણે વાંચી લેવા જોઈએ, પછી તેનો ઉપયોગ કરવો જોઈએ. જો આવી સામગ્રી કોપી ડાઉનલોડ કરવાની પરવાનગી ન હોય તો અન્ય વૈકલ્પિક સામગ્રી શોધી, એટલે કે પ્રકાશક દ્વારા તેના ઉપર જે કોપીરાઇટના નિયમો હોય તે લાગુ પાડેલા હોય છે કે તમે આની કોપી કરી શકો તેમ નથી, એ માટે આપણે એના સિવાય કોઈ બીજા પ્રકારનું આપણે સાહિત્ય શોધવું જોઈએ અથવા બીજો કોઈ રસ્તો શોધવો જોઈએ. મૂળ સર્જકને ઇમેલ દ્વારા સંપર્ક કરીને તેમની પરવાનગી મેળવવા પ્રયત્ન કરવો. જો પરવાનગી મળે તો જ આવા સ્ત્રોતનો ઉપયોગ કરો, એટલે કે પ્રકાશક દ્વારા જો જે સર્જન કર્યું હોય તેનું આપણે પ્રકાશકને ઇમેલ દ્વારા અથવા સંદેશાથી તેની પરવાનગી મેળવી શકીએ છીએ અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. અન્ય કોઈ સર્જક લેખકના લખાણને સીધું ઉઠાંતરી કરવાની બદલે તેના યોગ્ય સંદર્ભ લખવો, એટલે કે આપણે કોઈ સર્જકનું લેખ કે ગમે તે હોય તો તેને લખાણને પૂરેપૂરું એની કોપી કરી શકીએ તેમ નથી. મલ્ટીમીડિયાનો ઉપયોગ કરો તો તેના મૂળ સ્ત્રોત કે સર્જકનો આભાર માનતો ઉલ્લેખ પ્રેઝન્ટેશન કે વિડીયોમાં કરવો, એટલે કે આપણે કોઈ વિડીયોઝ કે ગમે તે એના નાટકનો કોઈ ઉપયોગ કરતા હોય તો એમના જે પ્રકાશક હોય તેમનો આભાર માનવો જોઈએ. હવે આપણે કોપીરાઇટના સિમ્બોલ વિશે જાણીશું. કોપીરાઇટનો સિમ્બોલ તમને દેખાય છે એ પ્રમાણે સર્કલ અને તેની અંદર સી લખેલું હોય છે, જે કોપીરાઇટનો સિમ્બોલ છે. હવે આપણે કોપીરાઇટના ઉલ્લંઘન વિશે જાણીશું કે કોપીરાઇટના ઉલ્લંઘનથી શું શું નુકસાન થાય છે. કોઈ વ્યક્તિ કોપીરાઇટના માલિકને નુકસાન જાય તે રીતે તેના સાહિત્યની નકલ કરી વેચે, ભાડે આપે અથવા જાહેરમાં નફો મેળવવા માટે પ્રદર્શિત કરે તો કોપીરાઇટનું ઉલ્લંઘન કરે છે તેમ કહેવાય. આપણે કોઈ પ્રકાશક દ્વારા સાહિત્યનું પ્રકાશન કર્યું હોય તો તેની આપણે નકલ ના કરી શકીએ કે તેને ભાડે આપી શકીએ તેમ નથી, એમ કરવાથી કોપીરાઇટનું ઉલ્લંઘન થાય છે. નંબર એક, કોમ્પ્યુટર પ્રોગ્રામ સિવાયનું સાહિત્ય, સંગીત કે નાટ્યકૃતિ કોઈપણ સ્વરૂપે કોઈપણ માધ્યમમાં નકલ કરવી, કૃતિની નકલ જાહેર જનતામાં પ્રસારિત કરવી એટલે કે પ્રકાશન કરવું, એટલે કે પ્રકાશક દ્વારા જો કોઈ કૃતિનું સર્જન કરવામાં આવ્યું હોય તો તેને આપણે તેની નકલ કરીને જાહેરમાં એનું પ્રસારિત કરી શકીએ નહીં. જનતા સમક્ષ કૃતિનું મંચન કરવું, નાટક વગેરે, એટલે કે કોઈ લેખક દ્વારા જો પુસ્તકમાં નાટક લખવામાં આવ્યું હોય તો તેને આપણે કોઈ આપણા વિડીયોઝ દ્વારા તેનું પ્રકાશન ના કરી શકીએ, તેનાથી નુકસાન થાય છે. કૃતિનું ભાષાંતર કરવું, એટલે કે અલગ અલગ પ્રકાશક દ્વારા અલગ અલગ ભાષામાં કૃતિઓ લખવામાં આવે છે, તેને અમુક વ્યક્તિઓ ટ્રાન્સલેટ કરીને એનું કોપી કરતા હોય છે. જે હિતાવહ નથી, કૃતિમાં ફેરફાર કરો, એટલે કે કોઈ પણ કૃતિમાં આપણે ફેરફાર કરી શકીએ નહીં. કોમ્પ્યુટર પ્રોગ્રામ, કોમ્પ્યુટર સોર્સ કોડની નકલ કરવી, એટલે કે કોઈ પણ કોમ્પ્યુટર સોર્સની નકલ કરી શકીએ નહીં. કોમ્પ્યુટર પ્રોગ્રામની નકલ કરી વેચવી, એટલે કે આપણે કોઈ પણ પ્રકારના કોમ્પ્યુટરના પ્રોગ્રામ હોય જેની નકલ કરીને આપણે જાહેરમાં વેચી શકીએ તેમ નહીં. કલાકૃતિ, કોઈપણ ત્રિપરિમાણિક કૃતિનું, શિલ્પ વગેરેનું દ્વિપરિમાણિક રૂપાંતરણ કે તેથી ઊંધું કરી નકલ કરવી. કલાકૃતિ કે જનતામાં પ્રસારિત કરવી, એટલે કે કોઈપણ કલાકૃતિને આપણે જનતામાં પ્રસારિત કરી શકીએ નહીં. કલાકૃતિમાં ફેરફાર કરવો વગેરે, આપણે કોઈપણ પ્રકારની કલાકૃતિ હોય તો તેમાં ફેરફાર કરી શકીએ નહીં. તો આજે આપણે કોપીરાઇટની વ્યાખ્યા, પછી તેના સિમ્બોલ અને તેના ઉલ્લંઘન વિશે માહિતી મેળવી. તો કોપીરાઇટ વિશેની આગળની માહિતી મારી પ્રશિક્ષણાર્થી મિત્ર કિરણબેન આપશે. નમસ્તે, મારું નામ ચૌધરી કિરણ દિનેશભાઈ છે. આજે આપણે કોપીરાઇટ અધિનિયમની શરતો વિશે જાણીશું. સાહિત્ય કૃતિ, સંગીત, નાટક, ફોટોગ્રાફી સિવાયની કલાકૃતિ, ચિત્રો, નકશા, શિલ્પ વગેરે પણ મૂળકર્તા, લેખક, ચિત્રકાર, સંગીતકાર, શિલ્પકાર વગેરેના સંપૂર્ણ જીવન દરમિયાન અને મૃત્યુ પછીના 60 વર્ષ સુધી રહે તેને કોપીરાઇટ કહે છે. ઉપર જણાવ્યા મુજબ નીચ કૃતિઓ, પરંતુ જે કરતા અજ્ઞાત હોય અથવા તો ઉપનામથી લખાયેલ કે રચાયેલ હોય તેના પ્રથમ પ્રકાશનથી 60 વર્ષ સુધી કોપીરાઇટ રહે છે. આ વર્ષો દરમિયાન જો કૃતિકર્તાની ઓળખ સાબિત થાય તો મૃત્યુ પછીના 60 વર્ષ સુધી આ કોપીરાઇટ રહે છે. ઉપર મુજબ નીચ કૃતિઓ માટે જો તેના કરતા મરણોપરાંત પ્રકાશિત થયેલ હોય તો પ્રકાશનના પ્રથમથી 60 વર્ષ સુધી આ કોપીરાઇટ રહે છે.
કોઈ પણ ફોટોગ્રાફ તેના પ્રથમ પ્રકાશનથી 60 વર્ષ સુધી કોપીરાઇટ ધરાવે છે. આ ઉપરાંત અન્ય વિવિધ બાબતોને લગતી શરતો ઉપર જણાવેલ છે, પરંતુ ટૂંકમાં જોઈએ તો આ કાયદા હેઠળ લગભગ તમામ કાર્યોને ઓછામાં ઓછા 60 વર્ષ સુધીના કોપીરાઇટનો લાભ મળે છે. કાયદા મુજબ કઈ બાબતોનું કોપીરાઇટ ઉલ્લંઘન ના ગણી શકાય? તો સાહિત્ય, સંગીત, નાટ્ય કે કલાત્મક કૃતિઓ પ્રોગ્રામ સિવાયના ઉપયોગ માટે. તો એક, સંશોધન માહિતી અંતર્ગત વપરાશ શરત. બે, ગુણદોષ વિવેચન, મૂલ્યાંકન કે સિંહાવલોકન સમાલોચન અર્થ. ત્રણ, વર્તમાન ઘટનાઓ વિવેચન અર્થ. વર્તમાન પત્રો કે તેવા માધ્યમોના ઉપર જણાવેલ કૃતિઓનો વાજબી ઉપયોગ કે ઉલ્લેખ. ચાર, પ્રકાશિત કૃતિઓ વિવેકપૂર્ણ રીતે તારવેલા અંશમાં જાહેર પઠન. પાંચ, ન્યાય વિધાયક કાર્યવાહી કે ન્યાય વિષય કાર્યવાહીના અહેવાલ આપવાના ઉદ્દેશ્ય કે સંસદ દ્વારા ગૃહમાં ઉપર જણાવેલ પ્રકારની કૃતિઓનો પ્રતિકૃતિઓ કે પ્રતિલિપિનો ઉપયોગ. છ, શિક્ષણ હેતુ કે સંગ્રહ હેતુથી પ્રકાશન જે પોતે કોપીરાઇટ મુક્ત હોય. કોઈપણ એક લેખકને એક જ કૃતિના બે થી વધુ ફકરા બેઠે બેઠા રજૂ કરી શકાય નહીં. અહીં જાહેરાત વગેરે હેતુ માટે વપરાશ બાબતે પણ ઘણી ચોખવટ કરેલી છે, પરંતુ આપણને કામનું વધુ અહીં ન લાગતા તેનો ઉલ્લેખ કરેલ નથી. સાત, શિક્ષક કે વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસક્રમના સંદર્ભ. આઠ, પરીક્ષામાં પ્રશ્ન સ્વરૂપે કે કોઈ પ્રશ્નના ઉત્તર સ્વરૂપે. નવ, ખરેખર ધાર્મિક ઉત્સવો, લગ્ન પ્રસંગ જેવા સામાજિક ઉત્સવ કે સરકાર દ્વારા અધિકૃત રીતે ઉજવાતા ઉત્સવોમાં ઉપયોગ. અહીં ખાસ તો સંગીત, કથા, કીર્તન, સહિષ્ણુતાવાળી બાબત દર્શાવવામાં આવે છે. દસ, આ ઉપરાંત ઘણી લાંબી નિયમવાળી છે અહીં અપાયેલા જે ચલચિત્ર, સંગીત વગેરે માટે છે, જેની અહીં બહુ જરૂર ન જણાવતા આપણે ચોખવટ કરેલ નથી. કાયદા મુજબ કઈ બાબતોનો કોપીરાઇટ ઉલ્લંઘન ન ગણી શકાય તેમાં આગળ જોઈએ તો એક, કોપીરાઇટ કાયદા મુજબ રિવ્યૂ, વિવેચન, વાંચન, સંશોધન માટે અથવા જે હેતુ માટે સોફ્ટવેર બનાવવામાં આવ્યો છે તે જ હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવે તો કોપીરાઇટનું ઉલ્લંઘન થતું નથી. બે, જો કોમ્પ્યુટર બગડી જાય તો તેની કોપી કરી શકાય છે. ત્રણ, જે હેતુ માટે સોફ્ટવેર બનાવવામાં આવે છે તેના વધુ વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે તો કોપીરાઇટનું ઉલ્લંઘન થતું નથી. ચાર, જે સોફ્ટવેર ધંધાદારી નથી તેની નકલ કરી શકાય છે. કાયદા મુજબ કઈ બાબતોને કોપીરાઇટનું ઉલ્લંઘન ના ગણી શકાય તેમાં જોઈએ તો કોપીરાઇટનું ઉલ્લંઘન કરવા બદલ નીચે મુજબની સજા મળવાપાત્ર છે. જાણી જોઈને કોપીરાઇટ કાયદા પ્રથમ વખત ભંગમાં ઓછામાં ઓછા રૂપિયા 50,000 થી 2,00,000 સુધીનો દંડ અને 6 માસથી 3 વર્ષ સુધીની સજા કે કેદ થઈ શકે છે. બીજી વખત જો આ જ ગુનામાં હોય તો ઓછામાં ઓછા 1,00,000 રૂપિયાથી 2,00,000 અને 1 વર્ષથી 3 વર્ષની સજા થઈ શકે છે. ત્રણ, જો કે કોપીરાઇટ ઉલ્લંઘન કોઈ નફા, વેપારી કે હેતુસર ન જણાય તો કોર્ટ આ સજામાં ઘટાડો પણ કરી શકે છે. થેન્ક યુ.